પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે પરસોત્તમ માસની કમલા એકાદશી નિમિત્તે સત્સંગ મંડળની બહેનો દ્વારા 56 ભોગ તથા અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તજનોએ લહાવો લીધો હતો। હાલ પવિત્ર પરસોત્તમ માસ ચાલી રહ્યો છે। પરસોત્તમ માસની વદ એકાદશીને કમલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। પરસોત્તમ માસમાં કમલા એકાદશીનું ખૂબ જ મહત્વ રહેલું છે। ગઈકાલે પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે બહેનો દ્વારા પરસોત્તમ ભગવાન મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ 56 ભોગના દર્શન પણ યોજાયા હતા। તો ભાવેશ્વર મંદિરના પરિસરમાં વિષ્ણુ ભગવાનના મંદિર ખાતે પણ અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવેશ્વર મહાદેવના મંદિરમાં અમે સત્સંગ ભાવેશ્વર ગરબી મંડળની સત્સંગની બહેનો બધા ભેગા થઈ ભગવાન પુરુષોત્તમ ભગવાનનું એટલે રાધા પુરુષોત્તમનું મંડળનું આયોજન કર્યું છે, સત્સંગનું આયોજન કર્યું છે। બીજું આજે અહીં અમારા ભાવેશ્વર મહાદેવના 56 ભોગનું આયોજન કરેલું છે અને સાંજના 5 થી રાત્રે 10 સુધી દર્શન કર્યો। બીજું ખૂણા ઉપર જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે ત્યાં સત્સંગની બધા બહેનો ભેગા થઈ અને ત્યાં પણ અન્નકૂટનું આયોજન કરેલું છે। આમ આજે આ કમલા એકાદશીનું કે જેટલી વિષ્ણુ ભગવાનનું નામ, વિષ્ણુ ભગવાનની પૂજા, વિષ્ણુ ભગવાનનો સત્સંગ થાય તો આપણું આ જિંદગી કૃતાર્થ થઈ જાય। कोरोना ने कारण छेल्ला घणा समयथी मंदिरों बंद था, परंतु अनलॉकनी गाइडलाइन में धार्मिक स्थलों ने खुला राखवानी छूट राज्य सरकार द्वारा आपवामां आवी छे। त्यारे पवित्र परसोत्तम मास निमित्ते भावेश्वर मंदिर खाते कमला एकादशीना दिवसे विविध धार्मिक कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं हतुं अने भक्तों माटे रात्रिना 10 वाग्या सुधी आ दर्शनो खुला राखवामां आव्या हता। तेजस पटेल, गुजरात न्यूज, पोरबंदर।